એક મોટિવેશનલ સ્પીકર હતા ને, અહીંથી બોલતા હતા કે દુનિયામાં કોઈ પણ જગ્યાએ તમારે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરવું હોય, કોઈ પણ વસ્તુ કરવી હોય તો હું અમે કરી આપીએ, અમારી કંપની કરી આપીએ એમ. ત્યારે રબારી સાહેબ એમ પાંચ સીટ બેહારે ને, એસએમસીની સીટ હોય જ તે, એ બેઠા હતા, એ બેઠા બેઠા સાંભળતા હતા રબારી સાહેબ એમ. એટલે બધી ઓલા સ્પીકર હોય મારા જેવો કોક, એ વાત કરતો હતો ને, પછી હેઠે ઉતરા ને પછી બોલાવ્યા, કાંઈ આવો તો દુનિયામાં કોઈ પણ વસ્તુ તમે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરી શકો. ઠીક છે, હા, અમારી કંપની તમે હજી ઓળખતા નથી કે તો આપણે એક ભેંસ ગામડે વેચવાની છે ને લસ્ટરની અંદર લંડનમાં યુકે એક જણાને દેવાની, કઈ રીતે એક્સપોર્ટ કરવી એ વાત કરો. ઓલાના ગાઢ મોકળા થઈ ગયા કે કાર્યક્રમ પૂરો થઈ ગયો. એક જણો ગામડે કથામાં બેઠો હતો અને ગોર મહારાજે એમ કીધું કે આમાંથી કોઈને સ્વર્ગમાં જવું હોય તો ઊંચી આંગળી કરો. એ વેકેશનનો સમય હતો અને એક ભાઈ બેઠો હતો, એના હાહરિયા પક્ષમાં આવ્યો હતો, તેના ઘરના બેઠા હતા અને એનો હાળો બેઠો હતો અને એના હાહારા બેઠા હતા. તે એના હાળાએ ઊંચી આંગળી કરી, એના હાહુએ ઊંચી આંગળી કરી, એના ઘરનાએ ઊંચી આંગળી કરી, ઓલા ભાઈના આખા ફેમિલીએ ઊંચી આંગળી કરી. પછી ઓલા વક્તાએ કીધું એ કે તમારા પરિવારને આખાને સ્વર્ગમાં જવું, તમારે જવાની ઈચ્છા નથી? ઓલો ભાઈ કે આ બધાને મોકલી દો ને એટલે મારા અહીંયા સ્વર્ગ જ છે. આ બેવડું જીવન છે સમજ. આવું જીવન હોય તો પછી નકામ. એક જણો ભોળાના જ ભાઈ ગયો કૈલાસ અને જઈને કીધું કે તમે દરેક વરદાન આપો છો? કે હા. તો મને એક વરદાન આપો. શું? કે મારી બાયડીને સુધારી દો. તો ભોળાનાથે અવાજ કર્યો, નંદી. નંદી આવ્યો. એ કે આને બહાર મોકલી દો. એ કે કેમ? આ ભાઈંગ પી ગયો લાગે. કે તો તકલીફ અમારે છે ભલા માણા. એક જણાને કીધું તમે ધંધો શું કરો? એ કે ગ્રીન સ્ટીક વુડનો ધંધો કરો. તી કે આને છોકરી આપો, આ કંઈક નવીન કરે છે. એને દીકરી દીધી ને પછી હગાઈને બધું નક્કી કર્યું કે ગ્રીન સ્ટીક વુડ એટલે તમારે ધંધો ક્યાં છે? કે ગોડડોર રોડ ટચ જ છે. કે પણ શું ધંધો કરો? કે ગ્રીન સ્ટીક વુડ દાંતણ વેચવાની દુકાન છે. હા, અમુક અમુકને સુરતમાં પૂછાતું નથી કે શું કરો. એ કે ડીસીમાં છે. કે ડીસી એટલે કંઈક નવી નહીં છે કે ડાયમંડ કટર? નબળી વાત જ નથી કરતા. અમુક અમુક જણાને તો આપણે પૂછી કેમ છો, પછી આપણને એમ થાય કે પસ્તાવો થાય કે આને એમ પૂછાય કે અહીં તું છો જ કેમ? મોદી સાહેબની સરકાર એટલે અનકોટ જેવી, જોઈ લેવાય અડાય નહીં. એક ભિખારી મંદિરની બહાર ઊભો હતો, એમાં બે એક કપલ આવ્યું સરસ મજાનું. એટલે કપલને કીધું કંઈક આપો ને, તમારી જોડી સલામત રહે. એ કે પણ મારા લગ્ન જ નથી ત્યાં. ભિખારી કે હું તમારા બેન જોડીની વાત નથી કરું, તમારી ચપ્પલની જોડીની વાત કરું છું. આ પતિ અને પત્ની તમે બે હારોહાર ફેમિલીની અંદર બેઠા બેઠા જે દાંત કાઢી શકો છો ને, આ જ મોટી સફળતા છે. આના જ મોટી સફળ, કારણ કે દાંત જ નથી કાઢી શકતા. બે માણા બેઠા હોય હારોહાર દાંત જ નથી કાઢી શકતા. હા, હું અહીંથી અમારે અમુક પ્રોગ્રામની અંદર બહુ મારે અનુભવ થાય ને, અહીંથી હું જોક્સ બોલું આખું ગામ દાંત કાઢે. ઓલો હોય છે ખહુર બેઠો હોય, સ્મિતા હસું, ભાઈ દાંત કાઢવા મને સ્મિતાનો દીકરો, તારી જાતની સ્મિતુડી. એક જણો મને કે લગ્ન કરવા હોય ને તો 45 વર્ષે કર. મેં કીધું કેમ? 45 વર્ષે આપણે જીવનનો અનુભવ થઈ ગયો હોય ને ખબર પડે પાત્ર કેવું છે. એ કે મેં કીધું કદાચ તોય છેતરાણા તો. એ કે તો ક્યાં લાંબુ બાકી હોય, કાપી નાખો. એક સાસુ વહુ ને કે ધ્યાન રાખવાનું, આ તમારું પિયર નથી માપમાં રહેવાનું. વહુ કે તમારું પિયર નથી માપમાં જ રહેવાનું હોય. અમારે ચિંતુ બેઠો છે રાજા, એની એક વાત કરું. એમના મમ્મીને તીન પતિનો ખૂબ શોખ, રેગ્યુલર નહીં, હાય તમ આઈટમ. મને કે હાલો એક દી. મેં કીધું ભાઈ આપણને ફાવે નહીં. મને કે રમો. હવે એના બા એના ફા મમ્મી એટલા શોખીન રમવાના કે કાંઈ ઘટે ને આમ બાઇટ આવે કે ન આવે, ત્રણ પાના આવે ને તો, પણ એને એક બીમારી ખરી, હાર્ટનો પ્રોબ્લેમ ખરો. એક હાર્ટનો પ્રોબ્લેમ
એટલે મને બે હાર્યો અને બે ત્રણ બાઈટ આવીને એની કરમની કઠણાઈ એવી કે એટલે પરિવાર સાથે બેઠા હતા, બધા રમે જ છે, નાનું નાનું રમતા હોય, એમાં નાના છોકરા બેઠા હતા, વડીલો બેઠા હતા, ખાલી રમે તેટલીક 50-50 રૂપિયા નાખવાના, આ બહુ અંદરની વાત છે, એ પરિવારે અહીંયા બેઠો છે. એટલે મારે તેણે એકાંત અને તેણે બાદ છે. અને ભાઈ હવે ગલ્લો આવી જાય તાતામાં, આમ ધણનારથી ઉપડી જાય, તેણે બાદશાહ આવે તી ડોશી ક્યાં જાય, તમે વિચાર કરો, સમજે. એ બેઠા જ છે અહીંયા, મારે ન કરાય, મને કીધું હતું, હું કોઈને કોઈને વાત ન કરતા એવું મને કીધું હતું. અને હું તમને કહું છું, હું કોઈને વાત નથી કરતો, પણ ઔપચારિક તમે બધા ઘરના છો એટલે કહી દઉં. લગભગ 7-8 હજાર રૂપિયાની હાલ થઈ ગઈ, સમજે, હમણાંની જ વાત. હવે આનો છોકરો ચીંટુ હૂતો તંદે અને ધળનાટી ઉપડીને તો ઉઠીને બહાર આવ્યો, શું થયું? બાની બાઈટ જોઈ, તેણે બાદશાહ ચીંટુ ઉલ્લીને એનાય કમાન છટી, વાહ બા વાહ, ફૂલ હાલ થઈ કે પાંધી હાલે છે, બરાબર. એટલે મારી પાસે આવ્યો, મને કે તારે શું છે, તું તારે બાની બાઈટ જોયો, તું તારે બા પાસે બે, મારી પાસે ના આવ્યો દવા. એટલે હાઈલ ઉપર હાઈલ લગભગ 10-12 હજાર રૂપિયા ભેગા થયા. એટલે પછી ચીંટુને શંકા કહી કે આ તેણે બાદશાહ હોય તો સામે કંઈક તેણે એકા જેવું હોય જ એમ, મારી પાસે આવ્યો. મને કે શું છે, કે મેં કીધું તેણે એકા છે. મને કે બાઈટ મેલ દે, બાઈટ જવા દે. મેં તો 12 હજાર રૂપિયા પટમાં આવ્યા, મહેશભાઈ આવો સત્ય વાતો, 12 હજાર રૂપિયા પટમાં આવ્યા આનું, આ કે તું બાઈટ જવા દે ને મારો ભાઈ. કે પણ મેં કીધું આ પૈસાનું 12:24 હું તને આપું, તું બાઈટ જવા દે. કે કેમ? કે આ જો બાઈટ ગઈ ને તો મારી માં પીપી સવાણીમાં સીધી જાય, હાર્ટનું પેશન્ટ છે, હાર્ટનું પેશન્ટ છે. કે કોકને 3 નવા હોય ને સામે કોકને 10 હોય તોય તાવ આવી જાય છે, આ તેણે બાદશાહ તેણે એકા છે, આ ડોસી સીધી જાય ન્યા, આ 100મીમાં પતે ઓલું 150મી નહીં પતે. આ સત્ય બની ગયેલી વાતો. એક બેન બે ભાઈ બેન બહાર બેઠા સોસાયટીમાં, એક બેને બીજા બેનને કીધું, તમારા ભાઈને હું એમ કહું ને મને એ ખાડી લઈ દો તો મને એ ખાડી તરત લઈ દે. તે બોલે બીજી કે એમાં શું, હું તમારા ભાઈને એમ કહું ને મને બે હાડી લઈ દો એટલે બે હાડી દે. અને અત્યારે જમાનો એવો આવી ગયો છે, અત્યારના છોકરાઓ એમ કે પપ્પા ગરમી થાય છે, કુલુને વાળી શિમલા કાશ્મીરમાં લઈ જાઓ, ગરમીમાં છોકરાઓ આવી ડિમાન્ડ કરે. અને આપણે આપણા બાપાને કહેતા પપ્પા ગરમી થાય છે, દીવાણને ટકો કરાવવા લઈ જતા, ટકો સિસ્ટમ હતી બધી બધી. પેલા આપણને એમ કહેતા આપણે કોઈની દુકાને પેલા જાતા તો ત્યાં લખેલું હતું અતિથિ દેવો ભવ, તો આપણે જઈને તો આપણને એમ લાગે ઇન્દ્રના દીકરા આપણે, અતિથિ દેવો ભવ એટલે ભગવાનનું બિરુદ આપી દે, આપણને એમ લાગે આપણે દેવદૂતના દીકરા હોય. અત્યારે તમે કોઈ મોલની દુકાનની બહાર જાઓ એટલે તમે સીસીટીવી કેમેરાની નજર કેદમાં છો એટલે આપણને એમ લાગે આપણે સ્વર્ગના દીકરા છીએ.